ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલું સરવર ગામ આ ગામમાં ભ્રષ્ટાચારના કારણે ભાજપમાં જ બે ભાગલા પડ્યા હોવાના સમાચાર છે। જિલ્લા પ્રમુખ તરીકે દશરથ પવારે રાજીનામું આપવું પડ્યું, આમ છતાં ભ્રષ્ટાચારનો મુદ્દો શાંત પડ્યો જ નથી। સમગ્ર મુદ્દાની વાત કરીએ તો સરવર ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય અશોક ચૌધરીએ આરટીઆઈ કરી હતી, જેમાં ગામની સ્મશાન ભૂમિ તરફનો રસ્તો, શાળાની દિવાલ તેમજ અન્ય કામો કાગળ પર થયા હોવાની વિગતો સામે આવી, જેથી સરપંચની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ। આ સાથે જ મનરેગા કામકાજમાં બોગસ જોબ કાર્ડ બનાવી ઉચાપત કરી હોવાનો સરપંચ ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે, જેથી સરપંચે રાજીનામું આપવું પડ્યું છે। ગ્રામ પંચાયતના સભ્ય અને આગેવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પૂર્વ સરપંચ જિગ્નેશ પટેલ ખોટા ગણાવી રહ્યા છે। આ સાથે જ રાજકીય કિન્નાખુરી રાખી આ ષડયંત્ર રચ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે। જમીન લેવલિંગને જે કામો થયા છે એ સરવર ગામની અંદર ઘણા એવા કામો, એટલે એક રાશન કાર્ડ દીઠ વન સમિતિએ એક રાશન કાર્ડ દીઠ 5 કલાકનો સમય આપીને જેસીબી અથવા ટ્રેક્ટરથી લેવલિંગ કરી આપેલ છે। જે કામો વન સમિતિએ કરેલા છે એ ગ્રામ પંચાયતે બતાવીને એના નાણાં 37,50,000નો કૌભાંડ આચર્યું છે। કોઈ બી હવે કામો ચાલે છે પંચાયતમાં, એના હવે 3 જીઓટેક થાય છે, એમને અજ્ઞાનતા છે, એને ખબર નથી કામો ચાલે છે, ખાલી ખોટા આક્ષેપો કર્યા કરે છે। એ જે આક્ષેપ કર્યા છે એની તપાસ ઓફિસ લેવલે ચાલુ છે, એ ઓફિસ લેવલથી તપાસ થશે, એના પછી જે સાચું છે એ ખબર પડી જશે। તો ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે ગામજનોના આક્ષેપોને જોતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી ઉપલી કચેરીએ રિપોર્ટ સોંપ્યો, જેમાં સમગ્ર મામલે કોરોના દરમિયાન બેકાર બનેલા ગામના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને રોજગારી આપવાનો ઉલ્લેખ હતો। જો કે મરણ ગયેલા લોકોના નામે બનેલ જોબ કાર્ડ વિશે પણ તપાસ ચાલુ છે। પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે સ્થળ તપાસ અને નિવેદનો, શ્રમિકોના નિવેદનો અને ગ્રામજનોના નિવેદનો પરથી સ્થળ પર કામ થયેલ જણાય છે, અને જે જોબ કાર્ડ ધારકો છે એ પણ કોરોના સમય ચાલતો હતો, એટલે એમ કોરોના સમય દરમિયાન એમની પાસે કોઈ કામ નથી એવી રીતે એ લોકો નિવેદન આપી અને જે તે સમયે રોજગારી મેળવેલ છે એવું એ લોકોએ જણાવેલ છે।